નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર બે પેપર સોલ્યુશન કસોટી પત્ર પાંચ સવાલ નંબર એક યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે ગૌણ યોજના કોને કહેવાય મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે તેને ગૌણ યોજના કહે છે દાખલા તરીકે વેચાણમાં વધારો કરવો જાહેરાત ખર્ચમાં વધારો કરવો કમિશનમાં વધારો કરવો વગેરે જેવી ગૌણ યોજનાનું ઘડતર કરવામાં આવે છે સત્તા સોંપણી કોને કહેવાય મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે એ માટે તેમને કાર્ય કરવા માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તા આપવી પડે જેને સત્તા સોંપણી કહે છે ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે ઉમેદવારની આવડત ધંધાકીય કસોટી દ્વારા નક્કી થાય છે દોરવણીનો અર્થ આપો સામાન્ય અર્થમાં દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું તેમને કામગીરીથી વાકેફ કરવા તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખો કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવણી કુંતજ અને ઓડોલનના મતે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી દોરવણી એવું કાર્ય છે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપી તેમની ઉપર નિરીક્ષણ રાખે છે કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે કયા ઘટકોનું બનેલું છે ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે ચાર ઘટકોનું બનેલું છે પહેલું નાણાકીય સંસ્થાઓ બીજું નાણાકીય સાધનો ત્રીજું નાણાકીય સેવાઓ ચોથું નાણાકીય બજાર કોમર્શિયલ બિલના પ્રકારો કયા છે કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે જેવા કે વિનિમયપત્ર હુંડી આંતરદેશીય બિલ માંગણી બિલ વિદેશી બિલ વગેરે વ્યક્તિગત વેચાણ એટલે શું વેચાણ કરતાં એ એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી પેદાશનું નિદર્શન કરવું પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોના માત્ર નામ આપો ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળો નીચે મુજબ છે પહેલું ધંધાના હેતુઓ બીજું કર્મચારીઓ અને ત્રીજું સં સંચાલકીય માળખું